नमस्कार विद्यार्थी मित्रों, संख्या परिचयना स्वाध्याय 1.2 नवमो दाखलो आपणे गणवानी शुरुआत करीए। नवमा दाखलानी रकम एवी छे कि एक शर्ट सीवड़ावा माटे 2 मीटर અને 15 સેમી કાપડ જરૂરી છે। એટલે એક શર્ટ આપણે આવું સીવડાવવું હોય તો 2 મીટર અને 15 સેમી કાપડ જોઈએ। હવે 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનશે અને કેટલું કાપડ બચશે એવું આપણને કીધું છે। અહીં આપણને દાખલાની અંદર જ આપેલું છે કે આ જે માપ છે મીટર છે તેને તમે સેમીમાં ફેરવો અને પછી દાખલો ગણો એવું આપણને કીધેલું છે, બરાબર। અહીં હું લખું છું કે એક શર્ટ માટે, આની અંદરથી લખું છું, એક શર્ટ માટે જરૂરી કાપડ બરાબર 2 મીટર અને 15 સેમી છે। અહીંથી લખું, એક શર્ટ માટે જરૂરી કાપડ 2 મીટર અને 15 સેમી છે, બરાબર। તેથી એક શર્ટ માટે જરૂરી કાપડ બરાબર, તો કે આ જે મીટર છે એને આપણે સામા ફેરવીએ, સેમીમાં ફેરવી દઈએ, અને આપણને ખબર છે કે 1 મીટર બરાબર 100 સેમી, એટલે 2 મીટર અને 15 સેમી છે એને આપણે સામા ફેરવી દઈએ સેમીમાં। એક શર્ટ માટે જરૂરી કાપડ બરાબર 2 મીટર છે એટલે 2 × 100 × 15 સેમી બરાબર 215 સેમી, એટલે એક શર્ટ બનાવવા માટે 215 સેમી કાપડની જરૂર પડે, બરાબર। હવે આપણને કુલ કાપડ કેટલું આપ્યું છે, તો કે 40 મીટર, બરાબર છે। કુલ કાપડ કેટલું છે? 40 મીટર। હવે 40 મીટરને પણ આપણે શું કરીએ? સેમીમાં ફેરવી દઈએ। હવે આપણને ખબર છે 1 મીટર બરાબર 100 સેમી, તો અહીં કેટલા મીટર છે? 40 મીટર, એટલે 40 × 100 સેમી, બરાબર। આનો ગુણાકાર કેટલો થાય? 4 × 4 1 2 અને 3 3 × 1 2 અને 3 4000 સેમી, એટલે આપણી પાસે કુલ કાપડ કેટલું છે? 4000 સેમી કાપડ છે, બરાબર। તેથી આપણે લખીએ 4000 સેમી કાપડમાંથી બનતા શર્ટ બરાબર, ચાલો કુલ કાપડ કેટલું છે આપણી પાસે? 4000 સેમી, બરાબર છે। છેદમાં એક શર્ટ બનાવવા માટે કેટલું કાપડ જોઈએ? તો કે 215 સેમી, બરાબર। હવે આનો શું કરવો પડે? આપણે ભાગાકાર કરવો પડે, બરાબર છે। હવે એનો આપણે ભાગાકાર કરીશું, અહીં ભાગાકાર કરી આપણે કે 4000 ભાગ્યા 215, તો તમે જો 215 દુ, એટલે 2 × 2 = 4, 215 દુ = 430 થઈ જશે। તો આપણે શું કરવું પડે? 215 × 215, અહીંથી 10 લઈએ, અહીં 9 10 માંથી 5 જાય તો 5 9 માંથી 1 જાય તો 8 ને 3 માંથી 2 જાય તો 1, એટલે 185। હવે 215 કરતા 185 નાના છે, એટલે આપણે શું કરવું પડશે? ઉપરથી એક 0 ઉતારીએ, બરાબર છે। હવે એ 0 ઉતારીએ છે તો 215 8 કરીશું ને આપણે, તો આપણને 1720 મળશે। કેટલા મળશે? 1720, 0 માંથી 0, 3 8 માંથી 7 જાય એટલે 1 અને 0, તો તમે જો 4000 ને આપણે 215 વડે ભાગીએ છે તો આપણને જવાબ કેટલો મળે છે? 18, બરાબર છે। તો 4000 સેમી ની અંદર થી કેટલા શર્ટ બનશે? તો કે તેથી 18 શર્ટ, બરાબર 18 શર્ટ બનશે। અને શેષ ની અંદર વધ્યું છે 130, 130 સેમી, એટલે કે
130 એટલે 100 વત્તા 30 એટલે કે 1 મીટર અને 30 સેમી કાપડ વધશે બરાબર છે આમ 4000 સેમી કાપડની અંદરથી 1800 બનશે અને 130 સેમી એટલે કે 1 મીટર અને 30 સેમી આપણું કાપડ વધશે એકદમ સિમ્પલ દાખલો છે दाखला नंबर 10 आपने શું કહે છે કે દવાઓ બોક્સમાં ભરેલી છે બરાબર દરેક બોક્સનું વજન કેટલું છે દરેક બોક્સનું વજન કેટલું છે એક બોક્સની વાત કરે છે 4 કિગ્રા અને 500 ગ્રામ એક બોક્સનું વજન કેટલું છે 4 કિગ્રા અને 500 ગ્રામ હવે 800 કિલોની ક્ષમતા વાળી વાનમાં કેટલા બોક્સ ભરી શકાય વાનની ક્ષમતા કેટલી છે વાનની ક્ષમતા કેટલી છે તો કે 800 કિલોગ્રામની છે બરાબર છે તો કેટલા બોક્સ ભરી શકાય બરાબર છે હવે આ દાખલાની અંદર પણ આપણે હામાં ફેરવવાનું છે ગ્રામની અંદર ફેરવવાનું છે એટલે આપણને ખબર છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ હવે તમે જો એક બોક્સનું વજન કેટલું છે 4 કિગ્રા 500 ગ્રામ તો આપણે લખીએ છે એક બોક્સમાં ભરાતી દવા બરાબર 4 કિલો અને 500 ગ્રામ એક બોક્સની અંદર કેટલી દવા ભરાય તો કે 4 કિલો અને 500 ગ્રામ આવી એને આપણે આ કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ તો આપણને ખબર છે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ તો 4 કિલોગ્રામ બરાબર 4000 ગ્રામ બરાબર છે આપણે એને ફેરવી દઈએ એક બોક્સમાં દવાનું વજન બરાબર 4 × 1000 વત્તા આ ઉપરના 500 ગ્રામ એને અંદર આપણે ઉમેરી દીધા તો 4000 વત્તા 500 બરાબર 4500 ગ્રામ એટલે એક બોક્સમાં દવાનું વજન કેટલું છે 4500 ગ્રામ એક બોક્સની અંદર દવાનું વજન કેટલું છે 4500 ગ્રામ હવે જે દવા આ બોક્સ જે વાનમાં લઈ જવાના છે એ વાનની ક્ષમતા કેટલી છે કેટલું વજન એ લઈ જઈ શકે છે તો કે આ જે વાન છે એ 800 કિલોગ્રામ કેટલું વજન 800 કિલોગ્રામ વજન લઈ જઈ શકે છે હવે એને પણ આપણે ગ્રામમાં ફેરવી દઈએ તો કે 800 × 1000 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ તો કે 800 × 1000 એટલે 8 × 1 = 8 કેટલા મીંડા છે 1 2 3 4 અને 5 1 2 3 4 અને 5 આટલા ગ્રામ થયા બરાબર છે ગણી નાખો 1 કમ 10 100 1000 10000 લાખ 8 લાખ ગ્રામ થયા બરાબર એટલે આ જે વાન છે એ 8 લાખ ગ્રામ વજન લઈ જઈ શકે છે બરાબર છે તેથી વાનમાં લઈ જવાતા દવાના બોક્સ બરાબર વાનની અંદર દવાના બોક્સ લઈ જવાના છે તો કુલ વજન કેટલું છે તો કે 8 લાખ ગ્રામ બરાબર આટલું વજન વાન લઈ જઈ શકે છે અને એની અંદર એક બોક્સનું વજન કેટલું છે આવ્યું આપણી પાસે 4500 ગ્રામ બરાબર છે હવે ભાગ ઉડાય આ મીંડું બરાબર આટલું થયું આને ભાગ ઉડાડવા હોય આપણે તો કે 9 × 5 = 45 અને બીજું આપણે આવશે 16 × 5 = 80 16 × 5 = 80 અને 9 × 5 = 45 આ બે મીંડા ચડાય એટલે 1600 બરાબર કેટલું થયું આપણું 1600 ના છેદમાં 9 હવે એનો આપણે ભાગ ઉડાડી દઈએ તો આપણને વાણીની અંદર કેટલા બોક્સ લઈ જઈ શકાય એ આપણને મળી જશે કોઈ ભાગાકાર કરું 1600 ભાગ્યા 9 તો કે 9 × 1 = 9 કેટલા વસે 7 ઉપરથી 0 ઉતારો
नौ पांचा पिस्तालीस, नौ छ चौपन, नौ सता तेसठ, नौ अठा बोतेर, वधी गया नौ सता तेसठ, दस सात वधशे, ऊपर थी जीरो उतारीए, नवे सातु तेसठ, बराबर छे, केटला वधशे, सात वधशे, बराबर छे, केटला वधशे, सात वधशे, तो छेदमां सात ए शेष आयो, तो आपणे एने आ रीते लखी शकाय, आम आम अने आम, एटले बराबर 177 आगळ, नौ ने नीचे अने सात ने ऊपर, आ रीते आपणे जवाब मळे, एटले तेथी आपणे केटलो लेवानो छे 177, तेथी वानमां 177 दवाना बॉक्स, दवाना बॉक्स लई जई शकाय, बराबर, थोड़ो तमारे एक बे वखत वीडियो जोशो एटले तमने ख्याल आवी जशे। चलो दाखला नंबर 11, शाळा अने विद्यार्थीना घर वच्चेनुं अंतर 1 કિમી અને 875 મીટર છે। રોજિંદા તે આવતા અને જતા 2 વખત ચાલે છે। 6 દિવસમાં તો તેના દ્વારા આવરી લેવાતું કુલ અંતર શોધો, બરાબર છે। હવે આની અંદર આપણે જોઈએ, એક એક ડાયાગ્રામ આપણે દોરીએ અને એને સમજવાનો પ્રયત્ન કરીએ કે સમજો કે આ એક શાળા છે, આ શું છે, આ એક શાળા છે, બરાબર, અને આ એક આપણે દોરીએ છે, આ ઘર છે, બરાબર। ચાલો આપણને શું કીધું છે દાખલાની અંદર, શાળા અને વિદ્યાર્થીના ઘર વચ્ચેનું અંતર 1 કિમી 875 મીટર છે, એટલે આની વચ્ચેનું શાળા અને ઘર વચ્ચેનું અંતર કેટલું છે, તો કે 1 કિમી 875 મીટર છે, બરાબર છે। શાળા અને ઘર વચ્ચેનું અંતર 1 કિમી 875 મીટર છે। હવે એને આપણે અહીં આપણને કીધું છે કે જ્યાં કિલોમીટર અને મીટર છે એને તમારે મીટરમાં ફેરવી દેવાના, એટલે 1 કિમી બરાબર 1000 મીટર, બરાબર, તેથી કેટલા કિમી છે, 1 કિમી, એટલે 1 કિમી એટલે 1000 મીટર, એટલે 1 × 1000 વત્તા 875, તો આપણને મીટર આપેલા છે, એટલે અંતર કેટલું થયું, 1875 મીટર, તો આપણે સામા ફેરવી દીધું મીટરમાં, સામા ફેરવી દીધું મીટરમાં, એટલે આ અંતર કેટલું થયું, 1875 મીટર, આ અંતર હાનું થયું, તો કે શાળા અને ઘર વચ્ચેનું અંતર, બરાબર છે। હવે તમે જુઓ, વિદ્યાર્થી એક વખત પોતાના ઘરેથી નીકળે છે, આમ શાળાએ આવે છે, જો આ શાળાએ આવે છે, એટલે કેટલું અંતર કાપશે, 875 મીટર, બરાબર છે। અહીંથી વિદ્યાર્થી ઘરેથી શાળાએ આવે છે એટલે કેટલું અંતર કાપશે, 875 મીટર। હવે ફરી વિદ્યાર્થી શું કરશે, શાળા છૂટશે એટલે ફરી પાછો શાળાએથી ઘરે જશે, બરાબર, તો એ પણ કેટલું અંતર કાપશે, 1875 મીટર, બરાબર છે। તો તમે જોઈ શકો છો, ઘરેથી શાળાએ આવવાનું અને શાળાએથી ઘરે જવાનું, તો 1875 મીટર આવવાનું અને 1875 મીટર જવાનું, બરાબર છે, એટલે આપણે લખીએ, આમ શાળાથી ઘર અને ઘરથી શાળાનું અંતર બરાબર આવવાનું અને જવાનું, એટલે 2 × 1875 મીટર, 2 નો ગુણાકાર કરશો આવતો આપણને મળશે 3750 મીટર, એટલે વિદ્યાર્થી એક વખત
घरे थी शाळाए आवे अने शाळाए थी घरे जाए तो ए केटलुं अंतर चाले छे तो के 3750 मीटर बराबर। हवे आ विद्यार्थी आवुं केटलो वखत करे छे तो आ आ बन्ने नो सरवाळो केटलो थयो, आ बन्ने नो आववा जवानो सरवाळो केटलो थयो 3750 मीटर। हवे तमे जोई शको छो दाखलानी अंदर आपणे एवुं कीधुं छे के विद्यार्थी 6 दिवस सुधी आ रीते आखा अठवाडिया दरमियान 6 दिवस सुधी आ काम करे छे तो विद्यार्थीए केटलुं अंतर कापियुं हशे तो आपणे लखशुं आजे अंतर आव्युं ने ए 1 दिवसनुं छे। केटला दिवसनुं छे? 1 दिवसनुं। एटले आपणे लखशुं 6 दिवसमां विद्यार्थीए कापेलू अंतर बराबर, चल एक दिवस में केटलू कापे छे 3750 आ एक दिवस नु गुणिया 6 दिवस, केटला दिवस 6 दिवस बराबर छे। हवे आनो आपणे गुणाकार करिए 3750 गुणिया 6 ने 0 वडे गुणे 0 6 5 30 0 વધી 3 अंतर कापे बराबर छे। 22500 आपने खबर छे के 1000 मीटर बराबर 1 किलोमीटर तो अहीं 22000 छे એટલે કેટલું થશે તેથી 22 કિમી અને 500 મીટર નું અંતર 6 દિવસ દરમિયાન કાપશે બરાબર છે। દાખલો એકદમ સહેલો છે પણ આપણે આને બરાબર થોડું સમજવું પડે બરાબર, એક બે વખત વિડીયો જોજો એટલે તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે। ચાલો દાખલા નંબર 12, એક પાત્રમાં 4 લિટર 500 મિલીગ્રામ દહીં છે, સમજો કે એક આવું પાત્ર છે બરાબર, અને આ પાત્રની અંદર 4 લિટર અને 500 મિલીગ્રામ મિલીગ્રામ શું છે દહીં છે બરાબર, આ એક પાત્રની અંદર આટલું દહીં છે બરાબર, તેમાંથી 25 મિલીગ્રામની ક્ષમતાવાળા કેટલા કપ ભરી શકાય, આ પાત્રની અંદરથી આપણે શું કરવાના છે કપ ભરવાના છે બરાબર, આવા શું ભરવાના છે કપ ભરવાના છે, તો કેટલા કપ ભરી શકાય એવું આપણને કીધું છે બરાબર છે। હવે આપણને અહીં આપેલું છે 1 લિટર બરાબર 1000 મિલીગ્રામ, 1 લિટર બરાબર 1000 મિલીગ્રામ। હવે પાત્રની અંદર તમે જો પાત્રની અંદર ભરેલું દહીં કેટલું છે 4 લિટર અને 500 મિલીગ્રામ, તો લિટરમાં છે આ મિલીગ્રામમાં છે, તો આપણે શું કરવું પડે એને પહેલામાં પહેલું આ લિટર છે એને આપણે મિલીગ્રામમાં ફેરવી દઈએ તો આપણને ખબર છે 1 લિટર બરાબર 1000 મિલીગ્રામ, તો 4 લિટર બરાબર 4 × 1000 વત્તા 500 મિલીગ્રામ, તો 4000 વત્તા 500 બરાબર 4500 મિલીગ્રામ થાય બરાબર છે। 4 લિટર એટલે 4000 મિલીગ્રામ અને આ 500 તો 4000 ની 500 ઉમેરો તો કેટલું થયું 4500 મિલીગ્રામ, એટલે આ જે આપણું પાત્ર છે એ પાત્રની અંદર આ જે આપણું પાત્ર છે એ પાત્રની અંદર આપણે મિલીગ્રામમાં ફેરવી દઈએ તો કેટલું દહીં થાય છે 4500 મિલીગ્રામ બરાબર છે, 4500 મિલીગ્રામ દહીં થાય છે। હવે આ 4500 મિલીગ્રામમાંથી આપણે કપ ઉભરવાના છે, હવે કપની અંદર કેટલું દહીં સમાય છે તો કે 25 ગ્રામ, એક કપની અંદર કેટલું દહીં સમાય છે 25 ગ્રામ બરાબર છે, એટલે પાત્રમાંથી દહીંના ભરી શકાતા કપ બરાબર
પાત્રની ક્ષમતા છેદમાં કપની ક્ષમતા. ચાલો પાત્રની ક્ષમતા કેટલી છે તો કે 4500 છેદમાં કપની ક્ષમતા કેટલી છે તો કે 25 બરાબર છે. ચાલો 4500 ને આપણે 25 વડે આપણે ભાગીશું એટલે આપણને જવાબ મળી જશે. જો 4500 ભાગ્યા 25. હવે તમે જો 25 એકુ 25 અને 25 દુના 50 કેટલા થશે? 25 દુના 50 એટલે 25 એકુ 25. ચલો 2 5માંથી 5 જાય 0, અહીં કેટલા વધશે? 2. હવે અહીંથી આપણે બિંદુ ઉતારીએ તો 25 8 કેટલા થશે? 200. 0 0 0. હજુ આપણી પાસે એક શૂન છે, નીને ઉતારીએ ભાગના ચાલે તેની શૂન. તો આપણે કેટલા કપ ભરી શકાય? કુલ ટોટલ આપણા આનો ભાગ ચાલે તો કેટલા થાય? 180. 180 દહીના કપ ભરી શકાય. બરાબર છે, આપણો જવાબ આવ્યો. હવે એકદમ સહેલામ સહેલું છે, બરાબર, એટલે આપણું 1.2 સ્વાધ્યાય પૂરું થાય છે અને સ્વાધ્યાય 1.3 એ આપણે આની પછીના પીરિયડની અંદર શરૂ કરશું.